દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા આવશો અને સારા જ રહેજો. બરોબર, હું પણ જો એકદમ મસ્ત છું, જાગ્યો છું, બીસી કરીને મોઢું કમ્પ્લીટ ધોઈ નાખ્યું અને હવે છે હું નાહી નાખું. નાહી ધોઈને જવાનું છે આપણે બોટાદ, કેમ કે બાપુના ફોનમાં જે આપણો ફોનનો કાચ છે ને, ટેમ્પર્ડ ગ્લાસ, એ ફૂટી ગયો છે, તે નખાવા જવાનું છે. તો ચાલો હું નાહી નાખું, તૈયાર થઈ જાઉં પછી તમને. તો મિત્રો, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છો અને પહેલાં તો પપ્પાએ કીધું કે બોટાદ નહીં જ જવું, પહેલાં વનડે જઈને આપણે કલરની જે કટર આવે એટલે કટર જાળી કે સાણો કે ઝારો જે કયો હોય, તો પહેલાં વનડે જવાનું છે, જોવાનું છે, એટલે ઘેરે લઈને આવવાનું છે. બરાબર, ઘેરે પકડ દો ને પછી જઈએ આપણે બોટાદ. મિત્રો જો આ જાળી છે, વન ડે થી લઈને આવ્યો છે, ઘઉંનો ઝારો કયો, જાળી કયો કે પછી કટર કયો, જે કયો એક છે. હવે અમારા પપ્પા સાંજે જોઈ લે કેમ છે, જો બરોબર હોય તો ઠીક છે, નકર આને નેવી નાખવાની રહેશે. તો મિત્રો હવે જઈએ છીએ બોટાદ, ટ્રાયપોડ ભૂલી ગયો. તો મિત્રો બોટાદ પહોંચી ગયા છે ને હવે જઈએ છીએ દુકાને કાચના ખાવા. નીકળી ગયા છે કમ્પ્લીટ, પાછળ જે ગાર્ડ નખાઈ દીધો અને સ્ક્રીન ગાર્ડ પણ નખાઈ દીધો, હવે જવું છે આપણે બાલડાટે સેટ કરાવવા. તો ચાલો જઈ દુકાને પહોંચી ગયો છો, વાળ કપાવવા, વાળ કપાવવાના નથી પણ ખાલી સેટ કરાવવાના છે. બરોબર, તો ચાલો કરાવી નાખું. ફાઇનલી બાબલો તમારો તૈયાર થઈ ગયો છે, કમ્પ્લીટ હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરાવી નાખી છે. ચાલો જોઈને કહેજો પાછા કેવી હેરસ્ટાઈલ લાગે છે. હો ઘરે હાલતા થઈ ગયા છે, ભાઈબંધે કીધું કે હેડે સલાખા લેવા જવાનું છે, તો હવે સલાખા લેવા આવ્યા છે, એ સલાખા લઈ લે, ત્યાં હું ઘડીક બેહું પછી ઘરે જવા દે. વાડીએ પહોંચી ગયા છે હું, મારા પપ્પા અને મારી મમ્મી, એમ તો એમ 8:30 વાગ્યા ને પહોંચી ગયા, પણ મારા પપ્પા કે વિડીયો ઉતારવાનું પછી રાખજે, પહેલાં મને લીંબોડીમાં દવા છટકાવવાનું સારું કરી દો. તમને હું સારું કરી દીધું છે, અત્યારે ટાઈમ તમને કહું તો જો 3:30, 3:30 થવા આવ્યા છે અને હવે એમને એક ડોઝ બનાવી દીધો છે અને બીજો ડોઝ બનાવવાનો બાકી છે. મિત્રો જો આપણા 60 લિટરનું કેન છે અને એમાં પાણીમાં મિશ્રણ બનાવેલું છે, અત્યારે પપ્પનો અવાજ આવતો હોય છે, કારણ કે અમે જો દવા છાંટે મારા પપ્પા અને દવા અમને તમને કહો દવા કઈ કઈ વાપરેલી છે. તો જો એક આ છે, એક આ અને એક અવડા પાવડર છે. બરોબર, આ 3 વસ્તુ છે. મિત્રો તમે જોયું એમ મેં બીજો ડોઝ પણ બનાવી નાખ્યો છે, તો આ ડોઝ કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યો છે અને બે બોટલો ભરી વાળે છે. હવે આમાં ખૂટે એટલી વાર છે, ખૂટે ને એટલે એક આ ડોઝ ને બે બોટલ નાખી એટલે પાછું ભરાઈ જાય, એટલે મારા પપ્પાને ઊભું રહેવું ન પડે જાય ઘડી. મિત્રો કેવોક લાગ્યો, સિનેમેટિક શોટ કહેજો. અને મેં હતું ને આપણે પપ્પને ઊભું થયું, જો આ કણ ફેરવી લીધું છે, એક ડોઝ બીજો બને નાખવાનું, ટીપણું આખું ફેરી વાળું છે, બોટલ ભરવા મૂકીએ છે. બરાબર, આમ પૈની બે સટાઈ ગઈ, હવે આ બે ચાલુ કરી દીધી છે. સો ફાઇનલ દોસ્તો, હવે છે ને દવા થઈ ગઈ છે પૂરી, હવે એક બે થળિયા બાકી છે, મારા પપ્પા પૂરી કરી દે, નતર જો સકલા બોલવાનું ચાલુ કરી દીધું છે. મારે જવું લીંબુડી ઉડાડવા, ન કરી ફાલ ફેર નાખે, નતર તમને ટાઈમ કહો તો જો સુરત દાદા ગયા હતા આથમમાં, તે 5:53 એટલે કે જાજી વાર નથી, 100 વાગવા. બરાબર, 100 વાગી જાય એટલે ઢોરા દવાનું ચાલુ કરાવવાનું છે. જો મારા પપ્પાએ દવા છાંટવાનું પપ કહી દીધો, બહેન એટલે દવા છંટાઈ ગઈ છે. તો ચાલો હવે છે ને આ સાથે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરી, મળવી આવો નવા નવા બ્લોગ સાથે, ત્યાં સુધી ટિલ ધેન બાય.